રામ રામ મિત્રો, આજે આપણે માઉન્ટ આબુ ઉપર આવીએ છીએ અને એવા વ્યક્તિત્વ સાથે આપણે મુલાકાત કરવાની છે કે જે 45 ઉંમરની પ્લસ છે અને કહેવાય ને કે ભાઈ અત્યારના જમાનાની માલિકા 24-25 કિલોમીટર હાલવું એ બહુ મહત્વની વાત છે. એની સામે આજે આપણી સાથે મિત્રો છે, વડીલો છે, એ અત્યારે યુવાનોને શરમાવે એવી તમને કોઈ અદ્ભુત સિદ્ધિ લઈને બેઠા છે, તો આપણે એમને જ મળીશું. કાકા, શું નામ તમારું? મારું નામ એમ એન પટેલ છે. એકચ્યુઅલી હું પાલનપુરનો છું અને થેન્ક યુ સો મચ કે આપ અમને મળી ગયા. બરાબર છે, પણ બેઝિકલી જ્યારે આપણી ચર્ચા થઈ કે તમે અમને ઉભારીને પૂછ્યું કે ક્યાં જાઓ છો, ચાલતા જાઓ છો, તો આપને એક વાત કહું કે એવરી જે યંગ પીપલ છે એમને વર્ષમાં મિનિમમ 10-15 દિવસનો માઉન્ટેનનો ટ્રેક કરવો જોઈએ. જવાનિયાઓને કારણ કે આજે હું મારી એજની વાત કરું તો હું 49 યર્સ છું. આ મારા મિત્ર પ્રશાંતભાઈ ચૌધરી છે. પ્રશાંત, તમે કેટલા? 48. નરેશભાઈ આપ? 49. અમે છેલ્લા 10 વર્ષથી માઉન્ટ આબુની આબુ રોડની તળેટીમાંથી સ્ટાર્ટ કરીએ છીએ અને માઉન્ટ આબુ આખો ટ્રેક સાથે સાથે ગુરુ શિખર, અચલગઢ, નખીલે આ ટ્રેક કરી અને નીચે ઉતરીએ છીએ. દર વર્ષે એક જ દિવસમાં. એટલા માટે એક વખતમાં ખાલી હાલવું 5 કિલોમીટર મુશ્કેલ થઈ જાય છે. તમે એક દિવસમાં 40 કિલોમીટર? અરે માલિપા મારા સાહેબ, આ તો કઈ નથી. હિમાલય બે વખત આપણે ટ્રેક કર્યો છે. બે વખત હિમાલય ઉપર ચડી ગયા અને આવતા વર્ષે ભગવાનની મહેરબાની થાય તો માઉન્ટ એવરેસ્ટ ઉપર જવું છે. વાહ ભાઈ વાહ, બરાબર છે. અને આપ મિત્રો બધા ગવર્નમેન્ટ સર્વન્ટો છે બધા અને અમે દર વર્ષે અમારા ફિઝિકલ માટે જ આવીએ અને સાથે સાથે જ્યારે આ ટ્રેકિંગ ચાલુ હોય છે, અમારું વોકિંગ ચાલુ હોય છે, ત્યારે લોકોને પણ એક મેસેજ કન્વે કરીએ છીએ કે ક્યાંય બી કોઈ પોલીથીન છે, કોઈ ગ્લાસ છે, કારણ કે ઘણા બધા આપણા મિત્રો અહીંયા લીકર ફ્રી છે તો એ જે તે પી અને ગમે તે નાખી દે છે, એનું પણ અમે કલેક્શન કરીએ છીએ. એન્વાયરમેન્ટ માટે પણ એક સારું કામ, એન્વાયરમેન્ટ માટે બહુ સારું કામ. હા હા, એવી રીતે એ પણ એક મેસેજ કન્વે કરવાની કોશિશ કરી છે. બીજી અહીંયા એટલી બધી જડીબુટ્ટીઓ છે. હવે એકચ્યુઅલી આપણે સાહેબ એક બીજી વાત કરવાની મારે રહી ગઈ. આ માઉન્ટ આબુ છે ને, આપણે જનરલી ગુજરાતીઓ એને હવા ખાવાનું સ્થળ બનાવી દીધું છે અને એક આનંદ પ્રમોદ માટે, પણ એકચ્યુઅલી આ તો છે જ, પણ સાથે સાથે માઉન્ટ આબુ એ બહુ પવિત્ર પહાડ છે અને એટલા માટે જે અહીંના લોકલ પીપલને તમે મળશો ને તો એ શું કહેશે, જેમ આપ જુનાગઢમાં કોઈ ફરતા હોય તો કે ભાઈ જય ગિરનારી, અહીંયા તમને જય હો આબુ રાજકી એવું તમને લોકલ શબ્દો મળશે. શું? જય હો આબુ રાજકી. તો આબુરાજ છે ને એ હિમાલયનો પુત્ર છે. હવે આ ઇતિહાસ ઉપર થોડાક આપણે જઈએ તો આપણે નવા જવાનિયાઓને ખ્યાલ આવે, એ ખ્યાલ આવે. અને જેમ ગિરનારની પરિક્રમા થાય છે એમ આબુરાજની પણ પરિક્રમા કરવામાં આવે છે અને એ 164 કિલોમીટરની અંદાજિત પરિક્રમા છે અને આબુની તળેટીની આજુબાજુમાં આખા આબુ પહાડની જયારે પરિક્રમા કરી તો એવા એવા આશ્રમો આવેલા છે. મહર્ષિ વશિષ્ઠનો આશ્રમ, મહર્ષિ અત્રિનો આશ્રમ, કે તમે ક્યાં એ એવા જોયા જ ન હોય એવા એવા સાધુઓ છે એમ. તો બહુ પવિત્ર ભૂમિ છે, પવિત્ર પહાડ છે, પવિત્ર વૃક્ષો છે. આખા તમે માઉન્ટ આબુના આખા પહાડમાં ફરશો ને તો તમને ક્યાંય મહુડાનો વૃક્ષ મળશે નહીં. સમજો, તમે એક નેકી સાથે આ વસ્તુ જોડાયેલી છે એટલે એનો અમને એક અદભુત આનંદ છે. એક ડિવાઇન વેલ્યુ અમારી અપ થાય છે અને સાથે સાથે અમારી ફિઝિકલ ફિટનેસ તો ઓલવેઝ ગ્રો કરે છે એમ. આનંદ આવે છે એકદમ. હવે જો વરસાદી મેઘરાજાની જો ઝરમર ઝરમર છાંટા પડવા માંડ્યા છે, તમે આ બાજુ તમે જો કેવો માહોલ બન્યો છે, જુઓ તો ખરા. આ બાજુ એક માહોલ છે ખરેખર. મારો મિત્ર છે અને મારી મારો વિકાસ નો